शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय श्री स्वामी नारायण। ગઈકાલની કથાનો પ્રસંગ ચાલે છે। ભગવાન શ્રીહરિએ પોતાની સાથે દિવ્ય રૂપે આવેલા ગરુડજી આદિ પાર્ષદોને કહ્યું, હું નિર્ભય છું, મને કોઈનો ભય છે નહીં, અનંત કોટી બ્રહ્માંડો મારા નિયમનમાં છે, વ્યાપ્ય અને વ્યાપક નામની મારી શક્તિ છે, અણુ અણુમાં હું જ વ્યાપીને રહ્યો છું, મારી મરજી વિના એક વૃક્ષનું પત્ર પણ હલવાને સમર્થ નથી, તમે મને જીવોના કલ્યાણ માટે પ્રગટ થયો છું માટે તીર્થોમાં વિચરણ કરવા દો, તમે બધા જાઓ, મારી ચિંતા ન કરશો। ત્યારે ગરુડજી વગેરે પાર્ષદોએ મહારાજને ખૂબ દંડવત કર્યા, વિદાય લીધી। 15 ચોપાઈ પૂરી થાય છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। તે વખતે બધી દિશાઓમાં ઘાટા કાળા વાદળા ઉપર ચડી આવ્યા। પાર્ષદોએ વિદાય લીધી, મહારાજ એકલા આગળ ચાલતા થયા। ત્યારે ચારે બાજુ કડાકા સાથે વીજળી ચમકવા લાગી। કોઈ કેસો કયો મહિનો ચાલુ થયો છે? હા, અષાઢ મહિનો ચાલે છે। અષાઢ મહિનો એટલે કાળા કાળા વાદળ કાળા ભમ્મર છવાય ઉપર આકાશમાં, હા, અને મેઘની ગર્જનાઓ થાય અષાઢમાં, ખબર છે ને? આપણા શાસ્ત્રોમાં એટલે અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ, બ્રહ્માનંદ સ્વામીએ વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે। અષાઢ મહિનાથી વર્ષા ઋતુ શરૂ થાય। વાદળા માથે ચડી આવ્યા છે, ચારે બાજુ કડાકા સાથે વીજળી ચમકવા લાગી છે, મોટા મોટા ફોરા પડીને વરસાદ વરસવા લાગ્યો, ચો તરફથી મોર બપૈયા અને કોયલ બોલવા લાગી। તેમાં એ પક્ષીઓએ જ્યારે શ્રીહરિને દેખ્યા ત્યારે તો ખૂબ જ આનંદિત થઈને મનભાવ્યા મધુર શબ્દોમાં બોલવા લાગ્યા। તે દિવસો વર્ષા ઋતુના હતા, શ્રીહરિને તે બહુ જ ગમતા। જેમ જેમ વરસાદની ધારાઓ પડે તેમ તેમ તેઓ અપાર આનંદને પામતા હતા। આપણો આનંદ અને મહારાજનો આનંદ એમાં તફાવત છે। ભગવાન શ્રીહરિનો સ્વભાવ હતો, બે દિવસ પહેલા નિષ્કામ સ્વામીએ કથામાં સરસ વાત કરી હતી કે શ્રીજી મહારાજને વનમાં અને પર્વતમાં રહેવું ઉત્તમ લાગતું હતું। બાગ અને બગીચા મળે, થોડી સારી જગ્યા હોય, થોડું સુંદર વાતાવરણ હોય, એમાં રહેવું મધ્યમ લાગતું હતું, અને ગામની ભાગોળ હોય, ધર્મશાળા હોય, વૃક્ષની નીચે રહેવાનું થાય, ગામની ભાગોળમાં માણસોની અવરજવર હોય, હેલો હાવારીઓ કરનારા હોય થોડા, તો ત્યાં મહારાજને રહેવું કનિષ્ઠ લાગતું હતું। હવે આપણા માટે ગણતરી કરીએ તો
ઊંધું થઈ શકે આપણાથી તોય સારું, ઊંધું જો થઈ જાય તોય આપણે થોડા થોડા ભક્તમાં આવી જઈએ. શ્રીમદ સત્સંગી જીવનમાં હરિગીતામાં ભગવાન શ્રીહરિએ બાલ પ્રભુએ વાત કરી છે, જે વાત આપણા બધા શાસ્ત્રોમાં હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પણ એ વાત એવી જ રીતની આવે છે. રમણીય એવા જે પંચ વિષય, શબ્દ સાંભળજો, રમણીય એવા જે પંચ વિષય, તેને વિશે જેને સહજ અરુચિ વર્તે તેને ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો. એક બાજુ આપણને બંગલો હોય અને બીજી બાજુ આપણને ઝૂંપડું મળતું હોય, આ બોલવું સહેલું છે, આ તો ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષોની સ્થિતિ છે. એક બાજુ બંગલો હોય, બીજી બાજુ ઝૂંપડું હોય અને ભગવાનના ભક્તને પૂછવામાં આવે ઉતારો ક્યાં કરશો, તો એ સહજ સ્વીકારે ઝૂંપડામાં રહીશ. શા માટે? એટલા માટે થોડી સાંકડી જગ્યા હોય, થોડી અગવડ પડે, થોડું દુઃખ પડે, થોડી તકલીફ પડે, તો એ બાને પણ ભગવાન યાદ આવે, બંધન ન થાય, કોઈ વસ્તુમાં ચિત્ત ચોટે નહીં, ચિત્ત અથડાય અથડાયને પાછું પડે અને ભગવાનની મૂર્તિમાં જાય. બહુ સારો બંગલો હોય, લક્ઝરિયસ સોફા હોય, ચારે બાજુ ઝાકમ ઝોળ હોય અને એવામાં ઉતારો કર્યો હોય તો શું કરે? ઓહો, બહુ સરસ ઝુમ્મર છે ને, ચિત્ત ક્યાં ગયું, ક્યાં ગયું? ઓહો, બહુ સરસ છે ને, આ તમે પડદા ક્યાંથી લાવ્યા? હવે તો મંદિરમાં આપણે રોશની, ઘણા લોકો મંદિરમાં પડદાવાળાનું એડ્રેસ લઈ જાય. બોલો, આપણે પૂછે કે સ્વામી આ પડદા ક્યાં કર્યા તમે, બહુ સરસ છે ને. ભલા માણસ અમારા મહારાજનું પૂછો ને, થોડું યુગ એવો થઈ ગયો ને, હવે દિવાલો પણ શણગારવી પડે. યુગ એવો થઈ ગયો ને, મડદાનું પણ શણગાર અહીંયા કરવું પડે એવો થઈ ગયો સમય અત્યારે. મહારાજ શા માટે વરસાદ પડે છે ને રાજી થાય છે? કારણ કે ભક્તનું લક્ષણ છે, ભક્ત અને સંતને શિક્ષા આપવાને માટે સંતને સુખ આપવા એ દેવા દુષ્ટ જનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધાર્યું છે પંડ. ત્યાગ વૈરાગ્ય જે નાથના તેના સિયા કરું હું વખાણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ લખે, પુરુષોત્તમ નારાયણનો ત્યાગ અને વૈરાગ્ય. મહારાજની વૈરાગ્યની છટા અદ્ભુત હતી. એમ કહી શકાય ભગવાન સ્વામિનારાયણની વાણી ભક્તિ પ્રધાન હતી, પણ ભગવાન સ્વામિનારાયણનું હૃદય વૈરાગ્ય પ્રધાન હતું. સમજો છો ને? એટલા માટે વચનામૃતમાં મહારાજ એમ બોલે, કોઈ પદાર્થ લાવે અમે સ્વીકારીએ છીએ, કોઈ ભોજન લાવે અમે જમીએ છીએ, કોઈ વસ્તુને કોઈ વ્યક્તિને વખાણીએ છીએ, એ અમારા સારું નહીં, જીવના રૂડા થવાને માટે. અને આમાં જો અમે કંઈક ખોટું કહેતા હોઈએ તો અમને ગુરુદેવ રામાનંદ સ્વામીના સામ છે. પ્રથમનું વચનામૃત 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વાત કરી, ગુરુના સોગંધ ખાધા, એમની વાણીમાં સતત ભક્તિની ધારા હતી, સતત ભગવાનનો પ્રેમ છલકાતો હતો. એમની વાણીમાં બસ એક જ વાત હતી, ભગવાનમાં જોડાઓ, ભગવાનમાં ચિત્તને ચોટાડો, મૂર્તિમાં મનને મૂકી દો, બસ મનને ચોખ્ખું કરવાનો. મને બહુ આ વાત ગમે. કેટલી વાત, આ તો કથા આપણે આગળ વધારવી છે એટલે કોલસો હોય, કોલસો કેવો રંગ હોય એનો, કેવો રંગ હોય બોલો? કાળો હોય ને. કાળા કોલસાને ધોળા દૂધથી તમે ધુઓ તો ધોળો થાય, કાળા કોલસાને તમે પાણીથી ધુઓ તો ધોળો થાય. એને તમે સારામાં સારો અમેરિકાનો કોઈ સાબુ આવતો હોય, મને તો નામ નથી આવડતા, એનાથી તમે ધુઓ તો ધોળો થાય. કાળા કોલસાનો કાળો રંગ કાઢવાનો કોઈ ઉપાય ખરો? કાળા કોલસાનો કાળો રંગ કાઢવાનો કોઈ ઉપાય ખરો? એક છે, એને અગ્નિના ભઠ્ઠામાં નાખો તો એ કાળો કાળો મટીને લાલ થઈ જાય, એની કાળાશ જતી રહી છે.
એમ કાળું મન, મલિન મન એને સ્વચ્છ કરવાનો જગતમાં કોઈ ઉપાય નથી, એનો એક જ ઉપાય છે. ત્રણે લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં, અને મૂર્તિ મૂકી મહારાજની દુઃખ રૂપ જાણી દેખે નહીં. ત્રણેય લોકની સંપત્તિ, આસિત ભગત, ત્રણેય લોકની સંપત્તિ, દૂધ કેવું હોય, ધોળું હોય, લાગે કેવું, મીઠું લાગે. આજે તો દૂધની કિંમત ઓછી છે, પણ એક સમય એવો હતો મહારાજનો સમય, દૂધ એટલે અમૃત ગણાતું. અમૃત, આ પૃથ્વીનું અમૃત એટલે દૂધ, એટલી એની કિંમત હતી. કારણ કે શરીર માટે પોષક તરીકે એક જ આહાર હતો, ન્યુટ્રિશન ખોરાક ખાલી દૂધ જ ગણાતો. રાજા મહારાજાઓ બધા દૂધનો ઉપયોગ વધારે કરતા, પછીની દવામાં જુદી જુદી ઉપયોગિતા હતી. એ દૂધ અમૃત જેવો, જેનો સ્વાદ, રંગ પણ જેનો સારો, સાકર નાખી હોય, ઇલાયચી, કેસર, બદામ, પિસ્તા બધું નાખ્યું હોય અને સરસ મજાનું દૂધ તૈયાર કર્યું હોય, ભૂખ્યો માણસ હોય, દૂધને જોઈને મોઢામાં પાણી આવતું હોય, મોઢામાંથી ફુવારા છૂટતા હોય, પણ એ દૂધમાં એની નજરની સામે સર્પ આવે અને મોઢું નાખીને લાળ પડે, પછી જે દૂધ જોવાનું ગમે છે, જે દૂધ પીવા માટે તલસે છે, એ જ દૂધમાં પોતાની નજરની સામે જો સર્પની લાળ પડે તો બોલો નફરત થાય કે ના થાય? સર્પ એટલો સુંવાળો લાગે, સર્પ એટલો પોચો પોચો લાગે, એવો સુંવાળો, એવો પોચો પોચો, એટલો મસ્ત. એટલે તો ભગવાન સર્પ ઉપર સૂવે છે, એના જેવું ગાદલું જ કોઈ નથી. તો બીજો કોઈ હિંમત કરે ખરો કે જંગલમાંથી એના કોંડા લઈને એનું ગાદલું કરીને સૂઈએ? જો સુવા જાય તો જાગે જ નહીં. પછી સુંવાળો છે, સારો છે, સોફ્ટ છે, પણ જાણીએ છીએ મારી નાખે એવો છે, એમાં પ્રીતિ ન થાય. મીઠું લાગે છે, ધોળું દેખાય છે, ભૂખ લાગે છે, ગમે છે, પીવાની ઈચ્છા થાય છે, પણ તોય મન મારીને એક બાજુ બેસાડી દે, કેમ? આમાં સર્પની લાળ પડી છે. હવે તમે બીજું દ્રષ્ટાંત લો, આ જગતનું સારું રૂપ જોઈએ તો માણસ પાછો વળે છે ખરો? લાતો જેણે ખાધી હોય એ પાછો વળે છે ખરો? કેમ? અજ્ઞાનનું મોટામાં મોટું સ્વરૂપ વૈરાગ્યનો અભાવ. રાગ એટલે આસક્તિ, રાગ એટલે પદાર્થમાં જોડાણ, અને વૈરાગ્ય એટલે રાગનો અભાવ, પદાર્થમાંથી પ્રીતિ તોડવી. એ મે તો સર્વે સંગાથે તોડે રે હો સહેલી રે, એક જગના જીવન સાથે જોડે રે હો સહેલી રે. ભગવાન શ્રી હરિ એ વરસતા વરસાદમાં અતિ રાજી થયા, આનંદ પામવા લાગ્યા. શા માટે? મહારાજનો સ્વભાવ હતો, શરીરને થોડું કષ્ટ પડે, થોડી તકલીફ પડે એવું વાતાવરણ હોય એમાં મહારાજ રાજી થતા. વરસાદ પડે, કપડાં તો હતા નહીં, શરીર ભીનું થાય, ઠંડી લાગે, પવન છૂટે, ચારે બાજુ કીચડ થાય, પગ લપસવા લાગે, દુઃખનો સમય શ્રીજી મહારાજ સુખમય જાણતા, અને સુખનો સમય શ્રીજી મહારાજ દુઃખમય જાણતા. હરિચરિત્રામૃત સાગરમાં આવી ઘણી જગ્યાએ વાતો આવશે. એ મેડી મોલ આવાસ મારે ઉરે તે તો જાણે કારાગ્રહ જેવું રે. મેડી, મોટા મહોલ, એમાં રહેવાનું ભગવાન કેવું સમજતા? કારાગ્રહ જેવું, જંગલમાં રહેવા જેવું, જેલમાં રહેવા જેવું લાગતું એમને. ચોમાસે તો સહે ધારા મેઘની. સંતો, આપણે પ્રકરણ ગાઈએ છીએ ને દરરોજ, મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના સદગુણો લખ્યા, એમાં લખ્યું, ઉનાળે તો તાપે છે અગની,
ચોમાસે સહે ધારા મેઘની, ગરમી પડે તો શિયા ઉનાળાના તાપમાં બેસે, ઘડા બેસે, ખુલ્લામાં તડકો સહન કરે, અને ચોમાસું પડે, ચોમાસું આવે, વરસાદ પડતો હોય ત્યારે ભગવાન શ્રીહરિ એ વરસાદની ધારાઓમાં બેસતા જાણી જોઈને પોતાને આવી રીતે કષ્ટ આપે છે. ભગવાનના ભક્તના આ લક્ષણો છે. ગરમીમાં તપેલી ભૂમિ વરસાદથી અતિ શીતળ થઈ ગઈ. વરસાદનું પાણી ખળખળ અવાજ કરતું વહેવા લાગ્યું. તેને દેખીને શ્રીહરિને આનંદ ઉલ્લાસ થયો અને ઉતાવળી ગતિથી આગળ ચાલવા લાગ્યા. શ્રીહરિ રોજ 5 થી 10 કોસ ચાલતા, જ્યાં ક્યાંય સારું સ્થળ દેખતા ત્યાં એક રાત રહેતા, જે ગામમાં સુબુદ્ધિમાન લોકો દેખાય ત્યાં એક દિવસ વિશ્રામ કરતા. શ્રીહરિ જ્યાં વિશ્રામ કરતા ત્યાં લોકો તેમને માટે અનાજ કે ફળ વગેરે લાવી આપતા. સુબુદ્ધિમાન એટલે સજ્જનો જ્યાં રહેતા, ભગવાનનું તો કામ જ એ હતું, સંતને સુખ આપવા, દેવા દુષ્ટજનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધાર્યું છે પંડ. જે સાચા સંત હતા એને સુખ આપવું અને જે દુષ્ટો હતા એને દંડ આપવો, બે જ પ્રયોજન હતા. તમે આખી વનવિચરણની યાત્રા મહારાજની વાંચો, વિચારીને વાંચો. 7 વર્ષ દરમિયાન મહારાજ બે જ કામ કર્યા છે. ગોપાલ યોગી જેવા મળ્યા, ગોપાલદાસ જેવા સેવક મળ્યા, તો એને મહારાજે પોતાની મૂર્તિનો પરિચય કરાવ્યો, પોતાની મૂર્તિમાં જોડ્યા. ગોપાલ યોગીનો પ્રાણ છોડાવી પોતાનું ધામ આપ્યું મહારાજે. તો જગન્નાથપુરીમાં મહારાજે 10,000 બાવાઓ પૃથ્વીના ભાર રૂપ જાણી મહારાજને થયું આ ભાર ટાળવો એ પણ મારું જ કામ છે. મહારાજે ભાર ટાળી નાખ્યો. કેટલા બાવાનો કચ્ચળ ઘાણ માનસ પત્તનમાં જુઓ કરાવી નાખ્યો સંકલ્પે કરીને. જ્યાં સુબુદ્ધિમાન દેખાતા, સારા સજ્જનો હતા, સારા મુમુક્ષુ જીવો હતા ત્યાં મહારાજ રહેતા. મુમુક્ષુઓને ભાવ થાય, મહારાજ માટે ફળ કે અનાજ લાવતા, સ્વયં પોતાને હાથે રસોઈ બનાવતા, પહેલાં બધું દેવને નૈવેદ્યમાં ધરાવતા, તે પછી પોતે જમતા. પોતે ભગવાન છે છતાં આપણને શીખવાડવા માટે પહેલાં રસોઈ પોતાને હાથે બનાવી, પવિત્રપણે રસોઈ બનાવી અને પછી ભગવાનને નૈવેદ્ય તરીકે, પ્રસાદ તરીકે જમાડી પછી પોતે આરોગતા. આ કથા આપણે સાંભળીએ છીએ, સાંભળ્યા પછી આટલું તો શીખવું જ જોઈએ. લગભગ જો કે હરિભક્તો જાણે છે, કરતા જ હશે, કરે જ છે, મને વિશ્વાસ છે. આપણા જાણીએ છીએ એટલા ભક્તોના ઘરમાં તો સરસ ભગવાનનો થાળ થાય છે, પણ તેમ છતાં આપણે આગ્રહ રાખીએ, નાનામાં નાની વસ્તુ હોય એ પણ ભગવાનને અર્પણ કરીએ. અરે કપડાં જેવી વસ્તુ આપણા ઘરમાં લાવીએ તો ઘરમાં મંદિર હોય, ઠાકોરજી હોય, મહારાજની મૂર્તિને પહેલાં પ્રાર્થના કરીએ, મહારાજ આ વસ્ત્ર તમે અંગીકાર કરી પ્રસાદીનું કરી દો, પછી અમે ધારણ કરીએ. ઘરમાં એક આદત પાડો, કોઈ પણ હરિભક્તો નવી ગાડી લાવે પ્રસાદીને કરવા આવે જ છે, મોટી મોટી વસ્તુમાં. પણ નાની વસ્તુ, સામાન્ય વસ્તુ, ખાવાની વસ્તુ, પીવાની વસ્તુ, આ સંસ્કાર બહુ નાના છે, બહુ નાના છે. એક નાનો બાળક છે, એ નાના બાળકને એવી આદત પાડો આપણે જે જમીએ તે ભગવાનને યાદ કરી પ્રાર્થના કરી જમાડીને પછી જમવાનું. વાત બહુ નાની છે, એક સેકન્ડનો એમાં સમય નથી લાગતો. મનથી જ ભગવાનને પ્રાર્થના કરવાની છે, ભગવાન જમે એટલી રાહ પણ જોવાની નથી. એક રૂપિયાનો એમાં ખર્ચ નથી, ખર્ચ નથી, સમય નથી બગડતો. પણ આના જે સ્પંદનો હૃદયને વળગે છે ને. હમણાં એક બહુ પ્રસિદ્ધ મેસેજ આશિષ ભગત વાંચ્યો હશે, ભગવાનને જમાડી અને પછી જમવાથી થતા સાયન્ટિફિક ફાયદાઓ ખબર છે ને. હમણાં વોટ્સઅપ પર બહુ ચાલ્યું છે મેસેજ, કોઈ ન્યૂઝનો વોટ્સઅપમાં તો હમણાં આવ્યું, વિજ્ઞાને તો હમણાં પુરવાર કર્યું, પણ આપણા શાસ્ત્રોમાં તો 1000 વર્ષોથી લખ્યું જ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું, રસોઈ બનાવનાર વ્યક્તિ એના હાથમાં મેલ હોય તો એ ખોરાકમાં જાય છે, આ વિજ્ઞાન માને છે. વિજ્ઞાન એટલે સુધી પહોંચ્યું કે એના હાથ ગંદા હોય, એમાં બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયા એમાં જાય. વિજ્ઞાન થોડું આગળ વધ્યું, છીક ખાય, બીમાર હોય,
બરાબર, ખાંસી આવે એને, ઉધરસ આવે એને, તો એના બેક્ટેરિયા પણ રસોઈમાં જાય છે. વિજ્ઞાન આટલું આગળ વધ્યું. આપણું શાસ્ત્ર એના કરતાં એડવાન્સ, એના કરતાં આગળ છે. રસોઈ બનાવનારની ખાંસી કે રોગ કે વાયરસ જ નહીં, એના વિચાર પણ રસોઈમાં જાય છે. હમણાં એક બહુ સરસ મેં વાત વાંચી, આખી દુનિયા અત્યારે પૈસા પાછળ આટલી બધી પાગલ કેમ થઈ છે? કારણ કે આજનો માણસ જે ખાવા જાય છે હોટલમાં કે સ્ટોરમાં કે બીજી જગ્યાએ, એ ખાવાનું વેચાય છે, કદાચ સારું પણ હશે, કદાચ જેવું હશે, આપણી ટીકા ટિપ્પણી, પણ એ વેચવાવાળા માણસના વિચારો કયા વિચારથી ખાવાનું બને છે? કે આ ખાવાનું વેચી અમે પૈસા કમાઈએ. કોઈ કેટરિંગ કરે છે, ચોખ્ખું આપે છે, છતાં એમાં વિચાર કયા હોય છે? કે આમાંથી બે પૈસા મેં કમાઈ શકીએ એવા વિચાર સાથે એ ખોરાક વેચાય છે. એ ખોરાકને લોકો ખરીદે છે અને ખાય છે, મોજ માણીને ખાય છે. પણ એ ખાવાનું અંદર જાય છે, પણ પેલા માણસના વિચાર પણ અંદર જાય છે. એટલે આખી દુનિયા પૈસાની પાછળ એવી પાગલ બની છે, એવી પાગલ બની છે, એવી પાગલ બની છે. તમે જો મહિનો સંતોનાથનું ખાઓ ને, તો તમને સ્ટોરમાં જવાની ઈચ્છા ન થાય આશીત ભગત પછી. પછી એમ થાય ભગવાને આપ્યું જ છે ને, બે ટાઈમના રોટલા મારા આશીત ભગત. જો ને જો બે મહિના નિષ્કામ સ્વામીની સાથે રહ્યા સંતોનું જેમાં હોય, તો પછી એમને સ્ટોરમાં જાય નહીં મને લાગે છે. એવું ઈચ્છા જ ન થાય, એમ થાય ભગવાને આપ્યું છે, જીવનનો નિર્વાહ થાય એટલું મળી રહ્યું છે. ગુણાત્યાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે, મંદિરનો બાજરો ખાય અને ભગવાન ભજી લેવા. એટલે આહાર શુદ્ધિ એ જીવનમાં બહુ જરૂરી છે. આહાર શુદ્ધિના ત્રણ ભાગ છે. પહેલો ભાગ, કથામાં વિષય આવ્યો છે એટલે લઈ લઉં, હરિભક્તો માટે બહુ જરૂરી છે. આહાર શુદ્ધિનો પહેલો ભાગ, આહાર કેવી રીતે બનાવવો, બરાબર, એ બહુ જરૂરી છે. નાહ્યા વગર બનાવી નાખે, રજસ્વલાના ધર્મો પાળ્યા વિના બનાવી નાખે, ગંદા દેહે ગંદી રીતે જે બને છે એ આહાર શુદ્ધ નથી. આહાર બન્યા પછી એમાં બીજી વસ્તુ ધ્યાન રાખવા જેવી એ છે કે બન્યા પછી એ આહાર કેવી રીતે બનાવવો, એના પછી ભગવાનને જમાડવાથી એ આહાર નિર્ગુણ બને છે. બધા દોષ આપણે સ્નાન કરીએ છીએ એનાથી કાંઈ અન્નના બધા દોષ દૂર નથી થવાના. એ અન્ન ક્યાંથી આવ્યું છે, કેવા માણસો પાસેથી આવ્યું છે, એ અન્નના મૂળમાં ક્યાં ક્યાં શું શું હિંસાઓ પણ થઈ હશે. ખેતીમાં જ્યારે નાખવામાં આવે છે, ખેતી કરવામાં આવે છે, દાણાઓ ઓરવામાં આવે છે, ત્યારે એવું કહેવાય કે કેટલા જીવો જમીનની અંદર મરે જ છે, પણ ભગવાનને ધરાવવાથી એ નિર્ગુણ થાય છે. પહેલી શુદ્ધિ, પવિત્ર રીતે આહાર બનાવવો. બીજી શુદ્ધિ, પવિત્ર રીતે એ આહાર બનેલો હોય એને ભગવાનને ધરાવવો. અને ત્રીજી શુદ્ધિ, એને જમતી વખતે ભગવાનને યાદ કરીને જમવું. પછી ટીવી જોતા જાય ને ખોરાક જમતા જાય, દશા શું થાય? એ ભૂકંપ જોતા જોતા ખાતા જાય પછી થાય શું? અંદર એ ભૂકંપ જ થાય ને પેટમાં. શાસ્ત્રમાં બહુ આહાર ઉપર તો એટલું બધું ચિંતન કરવામાં આવ્યું છે, પણ આપણે આટલી વસ્તુ યાદ રાખી આ કથામાંથી. ભગવાન શ્રીહરિ ભગવાનને જમાડીને પછી જમતા. ઉદારચરિત શ્રીહરિએ આવો સુદૃઢ નિયમ કરી રાખ્યો હતો. આ એમનો સુદૃઢ નિયમ હતો, ભગવાનને ધરાવીને જમવું. ફળ કે ફૂલ જે કંઈ મળે તે દેવને ધરાવીને જ પોતે જમતા. જે કોઈ માણસ પાસે આવીને બેસે તેને પ્રેમ અને ઉત્સાહથી બોલાવતા. તેથી ને તેની આગળ જીવના મોક્ષ અંગેની કંઈક વાત જ્યારે કહેતા, ત્યારે તે લોકો તે વાતને શિરોધાર્ય કરતા. ક્યારેક એકલા અને ક્યારેક કોઈકની સાથે એમ ઉમંગથી ચાલતા. આ એક એક વાત શ્રીજી મહારાજ તો ભગવાન છે, પણ તમને અને મને શીખવાડવા માટે છે. કોઈ આવે એને પ્રેમથી અને ઉત્સાહથી મહારાજ બોલાવતા, પ્રેમ આપે, ઉત્સાહ આપે, પછી મહારાજ મોક્ષ અંગેની કંઈક વાત કરે તો પેલો માણસ શિરો. પણ આપણી વાત કરવાની રીત સાચી નથી હોતી. શું કેવું છે?
એક છોકરો, એને મને વાત કરી. છોકરો એક્ઝામ આપીને આવે, એના બાપા એટલા બધા ઉતાવળિયા, હજી એક્ઝામ આપીને આવ્યો હોય, થાક્યો હોય, ઘરના આંગણામાં જોડા કાઢતો હોય, ત્યાં એના બાપ મંડી પડે. પણ કહેતો ખરો, તારું રિઝલ્ટ તારું કેવું આવશે? એક્ઝામ પેપર કેવું ગયું? ભરાડા પાડી પાડીને પેલા છોકરાને એવો ધમકાવે, એવો ધમકાવે, અને છોકરાનો મગજ જાય. છોકરો કે બાપુજી, તમારા સ્ટોરમાં હું માથું મારું છું. પિતા તરીકે એને પૂછવું જ જોઈએ, છોકરાની સંભાળ રાખવી જોઈએ, પણ સમય યોગ્ય નથી. એ થાકીને આવ્યો છે, એક્ઝામ આપીને આવ્યો છે, હજી તો રિઝલ્ટની બહુ વાર છે, બરાબર, એને અંદર આવવા દો, પછી ધીરે ધીરે પૂછો. તો કંઈક આપણે ત્યાં કહેવાય છે ને, યદા યદા મુંચતી વાક્ય બાણમ, યદા યદા મુંચતી વાક્ય બાણમ, તદા તદા જાતિ કુલ પ્રમાણમ. માણસ બોલે છે ને, એ બોલતો નથી, એની જાતિનું, એના કુળનું અને એના સદગુણોનું એ પ્રમાણ આપે છે. ફાધર વાલેસનું એક પુસ્તક મારે એકવાર તો વાંચવું જ છે, કથામાં એટલી અદ્ભુત હરીશભાઈ વાત કરી છે એ માણસે. અંગ્રેજ માણસ અને ગુજરાતી લખે અને ગુજરાતી ભાષામાં આટલી સારી વાતો લખી હશે શાસ્ત્રોમાં. માણસની વાણી એનું વિઝિટિંગ કાર્ડ છે. આપણે એડ્રેસ આપીએ ને, મને મળવું હોય તો અહીંયા આવજો. વિઝિટિંગ કાર્ડમાં શું હોય? બિઝનેસ હોય. અમે ફોટાનું કામ કરીએ છીએ, અમે કેટરિંગ કરીએ છીએ. સ્વામી આ કાર્ડ છે, ક્યારેક જરૂર હોય તો કહેજો, સેવા આપશું અમે. વિઝિટિંગ કાર્ડમાં આપણે બિઝનેસ, આપણું કામ, આપણો ધંધો દર્શાવતા હોઈએ છીએ. એના પહેલાં આપણે બોલીએ ને, એમાં આપણું કામ અને આપણો ધંધો કેવો છે દર્શાઈ જ જતો હોય ઓટોમેટિક. ઘણા વિઝિટિંગ કાર્ડ આપે ને પછી આપણને ડર લાગે કે આને જો કામ આપશો ને, કેમ, કાર્ડ બરાબર છે પણ એની વાણી બરાબર. શ્રીજી મહારાજ પ્રેમથી બોલાવતા અને પછી વાત કરતા. નવા નવા જીવો પણ મહારાજની વાતને શિરોધાર્ય કરતા, માની લેતા. એક જ વખતમાં ભગવાન શ્રીહરિને આ દર્શન કરે અને મહારાજની એક જ વખતની ટકોરી મોક્ષના માર્ગે આગળ વધવા લાગે. આવી રીતે શ્રીજી મહારાજ જીવોને મોક્ષને માર્ગે વાળે છે. કથા સાંભળનારા આપણે બધા એટલું તો નક્કી કરીએ જ, કથા સાંભળ્યા પછી જો આપણી વાણી સુધરે નહીં. વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. કોઈ બહુ સરસ લખ્યું છે ને, આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. ખરાબ આદત સુધારવી, પહેલી ખરાબ આદત કઈ? આપણી વાણી ગમે તેવી ન હોય. કીધું છે ને, ગમે એવું ન બોલો, ગમે એવું ન બોલો, પણ ગમે એવું બોલો. ગમે તેવું ન બોલો પણ લોકોને ગમે એવું બોલો. ગમે તેવું નહીં, ગમે એવું બોલો. તો લોક કહેવાય છે ને, યુ હેવ મેટર બટ યુ મસ્ટ હેવ મેનર. અંગ્રેજીમાં કહેવાય છે ને, તમારી પાસે મેટર છે પણ યુ મસ્ટ હેવ મેનર. તમારી પાસે રીત જો સાચી હશે ને, તો જ તમારી વાત એ સાચી પુરવાર થશે. એટલા માટે ભગવાન શ્રીહરિ મીઠે અવાજે કરીને મધુર રીતે પેલા આવકારતા, આવો બેસો એમ બોલાવતા, અને પછી ભગવાનની વાત કરતા. જીવોને એ વાત ચોંટી જતી. જે કોઈ મનુષ્ય શ્રીહરિની સાથે ચાલે તો તેની સાથે વાતો કરીને તેની કુબુદ્ધિને, અજ્ઞાનને ટાળી નાખતા અને તેને સદબુદ્ધિ આપતા. જેમાં સ્પષ્ટ રીતે ત્યાગ અને વૈરાગ્યની વાત કહી હોય આવા કીર્તન કોઈ બીજાની પાસે ગવડાવતા અથવા તો તેવા કીર્તનોને પોતે ગાતા. મેં કહ્યું ને, ભગવાન શ્રીહરિની વાણીમાં ભક્તિનો પ્રવાહ હતો, તો ભગવાન શ્રીહરિના હૃદયમાં વૈરાગ્યની ખુમારી હતી. હા, શ્રીજી મહારાજનું આ સાચું જીવન. બીજા માટે પ્રેમનો માર્ગ બતાવતા, પણ પોતા માટે તો એ વૈરાગ્યનો માર્ગ એમણે સ્વીકાર્યો હતો. મુમુક્ષુઓને, સંતોને, શિક્ષાને અર્થે.
સુજનોને ધર્મની રીત દેખાડીને અધર્મનો ઉચ્છેદ કરતા, સત્શાસ્ત્રની રીત સમજાવીને સત્ય હકીકત બતાવતા. શ્રીહરિ કહેતા કે હિરણ્યકશિપુ, રાવણ અને કંસ વગેરે અનંત અસુરોએ અધર્મમય પાપરૂપ જે ઘોર કર્મ કર્યા તેને કોઈ મોક્ષ આપનારા કહેતા નથી. શ્રીહરિ આવી તો અનંત વાતો કહેતા, જે મનુષ્ય આવીને તેમની સાથે રહે તેનો સંસાર બાબતનો મોહ ટાળી દેતા. કરોડો જન્મે જે મોહ ટળેવો નથી, ભગવાન શ્રીહરિની સાથે ભગવાન શ્રીના દર્શન કરે, એમની વાણીનું શ્રવણ કરે, એ મોહ ટળી જતો. હું કથામાં વારંવાર વાત કરું છું, ભગવાન અને ભગવાનના સંત બંનેના જીવનમાં આવું જોવા મળે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, મહારાજનું સર્વોપરીપણું તે શું? આ કપરા કળિયુગમાં 20-20 વર્ષની ભર જુવાનીમાં વિષયને સંસારને લાતો મારી અને આવી રીતે મહારાજનો માર્ગ લે, ભગવાનના માર્ગે ચાલે, ત્યાગી થઈ જાય, આનાથી મોટું શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કયું? સ્ત્રી અને ધનરૂપી ઝાડમાં આખી દુનિયા ફસાણી છે. મોટા મોટા દેવતાઓ, અરે મોટા મોટા મુનિઓ, બ્રહ્મર્ષિઓ બંધાયા છે એ ઝાડને કાપીને. ભગવાનના ચરણે આવેલા આ સંતોનો મહિમા ભગવાનથી જરાય ઓછો નથી, જરાય. અરે ત્યાં સુધી કહીએ ને, વચનામૃતમાં મહારાજ કે એવી રીતે પરમેશ્વરના સ્વરૂપની જેને નિષ્ઠા છે એવા સાધુના ચરણની રજને તો અમે માથે ચડાવીએ છીએ. અમે એવા સાધુના ચરણની ધૂળને ભગવાન પોતે શ્રીહરિ મસ્તક ઉપર ચડાવે છે. આપણે ભગવાનનો મહિમા સમજીએ છીએ, ભગવાન પણ જેનો મહિમા ભગવાનની જેમ સમજે છે એવું તત્વ જો કોઈ હોય ને તો કોણ છે? સાધુ છે. આજે પણ એવા દાખલા કેટલા આપણે જાણીએ જ છીએ ને. આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન અમને બધા સંતોને, કેમ કે તમને અનુભવમાં નથી આવ્યું એટલે તમે બધા ત્યાં બેઠા છો, અમને એવું અનુભવમાં આવ્યું. એમના કંઈક નાના એવા પ્રસંગે કરીને સંસારના ખાડામાંથી જીવને ખેંચી લીધા એમણે. જે સંસારના સાગરમાંથી બહાર નીકળવો જીવ નથી, શક્ય જ નથી. કરોડો જન્મોથી જેમાં જ ભટક્યા કરે છે એ સંસારરૂપી સાગરમાંથી એક વારની મુલાકાતમાં જીવને આમ હાથ પકડીને કાઢી લીધો બહાર. આ મોહ જે ટળવો ને, કીધું ને આમાં, સંસાર બાબતનો મોહ ટાળી દેતા. મોહનદાસ નામના બહુ સારા સાધુ નેપાળમાં મહારાજને ભેગા થયા. મહારાજે સાથે લીધા. મુમુક્ષુ જીવ હતા પણ એને તુંબડીમાં બહુ હેત, અને આ વાસના છે ને ક્યારે ક્યાં બંધાય કંઈ નક્કી નહીં. અને ઘણી વાર કેવું છે કે આપણને એમ લાગે ઘર છોડ્યું, પણ એ ઘર છોડીને મોટું ઘર ધ્યાન ન રાખે તો આમાં તો વધારે બંધન થાય. નાનો પરિવાર છોડી મોટો પરિવાર મળ્યો, ધ્યાન ન રાખે, ભગવાનની મૂર્તિમાં જો હેત ન હોય તો આમાં વધારે બંધન થાય. મોહનદાસ સાધુ છે પણ તુંબડીમાં એટલું બધું હેત, નીલકંઠ વર્ણીને ખબર પડી ગઈ. એને દેખતા મહારાજે તુંબડી પછાડીને ફોડી નાખી. મોહનદાસ તો એવા ખીજાઈ ગયા, અરે નીલકંઠ ક્યાં ક્યાં મેરી કઠારી તોડ દી, મેં પાણી કેસે પીઉંગા. નીલકંઠ વર્ણી હસતા હસતા બોલ્યા, અરે મોહનદાસ, તે સંસાર છોડ્યો ત્યારે તને દુઃખ ન થયું, તો તુંબડી તોડી એમાં તને દુઃખ થાય છે? આ તો લાકડાની હતી, એક દિવસ તૂટવાની હતી, આજે અમે તોડી, કાલે બીજું એની મેં તે તૂટવાની હતી. જે તૂટવા માટે જ બની છે એના તૂટવાથી તને આટલું બધું દુઃખ થાય? મોહનદાસને ઝાટકો લાગ્યો, પોતાની ભૂલ સમજાણી, હાથ જોડ્યા, પ્રભુ મારી ભૂલ થઈ, સંસાર શું છોડ્યો તમે? મહારાજે સત્ય વાત ઓળખાવી, પછી તો પવન વેગે મહારાજ ચાલતા થયા. મોહનદાસ દોડે, ઉભારો નીલકંઠ, ઉભારો નીલકંઠ, પણ નીલકંઠમાં એવું હેત કરાવી નીલકંઠ ભાગ્યા. પવન વેગે ક્યાં નીકળી ગયા ખબર ન પડી. એ મોહનદાસ એ જ નીલકંઠને યાદ કરતા કરતા દિવસો મહિનાઓ વર્ષો પછી ફરતા ફરતા ગુજરાતમાં આવે અને એકવાર ભગવાન શ્રીહરિની મુલાકાત થાય, સ્વામિનારાયણ તરીકે જુએ, એના મનમાં થાય મેં કોઈક જગ્યાએ દર્શન કર્યા છે એવું લાગે છે. આ ચહેરો, આ વાણી શ્રીજી મહારાજે
નીલકંઠ વર્ણિ રૂપે દર્શન આપ્યા એ મોહનદાસ ભગવાનના ચરણમાં સમર્પિત થાય વ્રજાનંદ સ્વામી એમનું નામ પડે. આવા તો એક દાખલા નહીં, બે દાખલા નહીં, કેટલા બધા દાખલાઓ છે સંસારનો મોહ ચપટીમાં મહારાજે ટાળી નાખ્યો હોય. પેલો જયરામ સાધુ થયો, પછી એનું નામ શું હતું? એ થયો હતો ને સાધુ. હા, જયરામની કથા આવે છે ને, એની બાએ લેવા મહારાજને મોકલ્યા પછી એ જયરામ, મહારાજે આ જ કર્યું, એનો સંસારનો મોહ, હે, યા સંસારનો મોહ એનો ટાળી નાખ્યો. જિજ્ઞાસાનંદ સ્વામી નામ પડ્યું. આ કામ મહારાજે કર્યું. શ્રીજી મહારાજનું વિચરણ આના માટે હતું, મોક્ષના માર્ગમાં તેને જોડી દેતા, પ્રભુ ભજવામાં લાભ છે તેમ જણાવતા અને સંસારના માર્ગમાં નુકસાન જણાવતા, વ્યસન માત્રનો ત્યાગ કરાવતા, ભગવાનના ચરણોમાં પ્રેમ કરાવતા સુજાણ શ્રીહરિ કામ ક્રોધ મદ અને લોભ વગેરે દોષોને નરકનું દ્વાર કહેતા અને નિષ્કામ નિર્લોભ અને નિર્માન વગેરે સદગુણોને મોક્ષનું દ્વાર કહી સમજાવતા, માણસ નિસ્પૃહ અને નિસ્નેહ આદિ પાંચ ગુણોથી સંપન્ન થઈને જ્યારે ભગવાનના ચરણોમાં ચિત્ત પરોવી દે છે ત્યારે તેનો આત્મા ભગવાનના ધામમાં જાય છે. એસી બાત કરત દેન રે ના તે બેન વ્યર્થ કરત ન સેના, રામ કૃષ્ણ દેખ અવતાર જોવું અનંત ભયે હે આગે સોવું, એસી બાત કરત દીન રે ના. શ્રીહરિ રાત અને દિવસ આવી જ વાતો કરતા જેનાથી જીવને સંસારનો મોહ ઓછો થાય. આગળની વાત આપણે અનુસંધાન લેવાનું છે. જેનાથી જીવ ભગવાનમાં જોડાય, જેનાથી જીવને સંસારની વાસ્તવિકતા એટલે સંસાર ભલે દેખાય છે રૂડો રૂપાળો, દૂધ ભલે દેખાય છે ધોળું, એમાં ભલે સાકર ઘોળીને નાખી છે પણ શું પડ્યું છે? અંદર સર્પની લાળ પડી છે. ઈ દેખાતી નથી, દેખાય છે દાદા? એમાં ઈલાયચી દેખાય, એમાં બદામના ટુકડા દેખાય, એ દૂધનો રંગ દેખાય, પણ પેલી લાળ પડી છે દેખાય છે? ઈ નથી દેખાતી. ભગવાન આ કામ કરવા આવ્યા છે કે જોજો જોજો, આ દૂધ પીતા નહીં મરી જશો, આ તો પ્રાણ લે એવું છે, તમને ભલે લાગે સારું. વનવિચરણમાં એવી બહુ સરસ સરસ કથાઓ આવે છે. આ મોહનદાસની આપણે વાત કરી, નેપાળની જ વાત છે. મોહનદાસને પછી વિશ્વાસ થયો, નીલકંઠ વર્ણી સાથે રહેલા ભગવાન છે એવું મનાઈ ગયું. જેમ કહે એમ જ કરે, મહારાજની પાછળ પાછળ ચાલે, મહારાજને વિશે સદગુરુ ભાવ, મહારાજને વિશે ભગવદ્ બુદ્ધિ એને થઈ ગઈ. એક દિવસ મોહનદાસને બહુ ભૂખ લાગી. નીલકંઠ આગળ ચાલતા હતા, મોહનદાસ પાછળ. મહારાજ એક ઝાડ પાસે ઊભા રહ્યા. કાળા જાંબુ જેવા ઝાડ ઉપર ફળ લાગેલા મહારાજે તોડી તોડીને ખાવા લાગ્યા. મોહનદાસ પણ ભૂખ્યા થયા. એ પણ ઝાડથી નજીક આવીને ફળ તોડવા જાય. મહારાજ કે, મોહનદાસ રહેવા દો રહેવા દો, આ ફળ તમને કામ નહીં લાગે. હાથ જોડ્યા, મહારાજ કે કારણ? આ ઝેરીલા ફળ છે, આ તમે નહીં પચાવી શકો, આ તો પ્રાણ લેવા છે, આનો રંગ જ સારો છે. મોહનદાસે તો મૂકી દીધા, વિશ્વાસ હતો, આંધળો વિશ્વાસ હતો. ઝેરના પારખા કરાય કે ઉભારું હું ચાખીને પછી કહું ઝેર છે કે નહીં, કહેવાય એવું? જાંબુ જેવા કાળા રંગના એવા સરસ મજાના મીઠા દેખાતા ફળ લાગેલા મહારાજ ખાતા જાય. એવામાં ચાર બાવા આવ્યા, મોટી દાઢી, મોટી જડા, મોટું મોટું પેટ ગોળા જેવું. એ તો ભૂખ્યા થયા નહોતા, રસાસ્વાદી હોય તો જ મોટા પેટ થઈ ગયા ને દોણા જેવા. એને થયું કે ઓહો, આવા સરસ મજાના કાળા ભમ્બર જાંબુ જેવા, જંગલી જાંબુ ખાઈ લઈએ. ફળ તોડીને ખાવા જાય. મહારાજે મોહનદાસને કીધું, જા જા પેલા બાવાજીને રોક, મરી જશે આ તો ઝેરીલા ફળ. મોહનદાસ દોડ્યો, અરે મહાત્માજી મહાત્માજી, રૂકજાઓ રૂકજાઓ, ક્યાં બાત હે, મત ખાઓ, ઝેરીલે ફળ હે, આપકે પ્રાણ ચલે જાયંગે, ઇતના ઝહેર હૈ ઇસમે. એક બાવો ખીજાણો, હમકો મના કરતે હો, એ છોટા સા વર્ણી ખા રહા હૈ ઉસકો મના કરો. અરે ભાઈ સાહેબ, ઇસીલીએ બતા રહા હું, ઉસ વર્ણીને હી કહા હૈ
अरे वर्णी खा रहा है उसको रोको, अरे वो तो भगवान है। कैसा भगवान? अरे बहुत बड़ा है। कैसा बड़ा? उससे तो बड़े हम हैं। देखो हमारी दाढ़ी, देखो हमारी जटा, देखो हमारा शरीर तगड़े है, अट्टे कट्टे है, बड़े है। न मान्या। मोहनदास हाथ जोड़े, हाँ आजी जी करे, बाबा जी मानो आप भगवान छे, बहु मोटा छे। बाबा जी चले जाओ उसको रोको, पहले हमें मत रोकना, बाबा तो पछी बाबा ज होय ने। अने ए झीरीला फल खाधा, खातानी साथे झेर चढ़ून त्याने त्या तड़फरीन प्राण छोड़या। महाराजे मोहनदास ने कीधु, मोहनदास अमे जीवो ने आवी ज रीते संसारना झेर थी बचावा मांगीए छीए, पण अमारू तारी जेम मानसे ई बचशे, अने आ बावानी जेम नही माने ई नही बचे। लागे छे कि नहीं आवुं? लागे छे कि नहीं आवुं दादा? पण तमे जोयुं आ कथामां एक जणो मानवा वाळो हतो અને ન માનવા વાળા કેટલા હતા? પહેલેથી સંખ્યા વધારે છે, એમ યાદ રાખવું. મને એવું લાગે છે ભગવાનના વચનમાં વિશ્વાસ, સાધુના વચનમાં વિશ્વાસ, સાધુ કહે એને એમ જ કરવું, આવા તાનવાળા બહુ ઓછા હોય, બહુ ઓછા હોય. પણ પરિણામે એ જ સુખી થવાના. સાધુ જેમ કહે એમ કરે છે, ભગવાનની આજ્ઞા જેમ છે એમ જીવન જીવે છે, એ જ અંતે સુખી થવાના, એ જ સાચો સુખનો માર્ગ છે. ભગવાન શ્રીહરિ એસી બાત કરત દેન રે ના તે બેન વ્યરથ કરતન સેના. સેન એટલે ક્ષણ. આવી વાત મહારાજ અખંડ કરતા, જેનાથી જીવ ભગવાનમાં જોડાય, સંસારમાંથી છૂટે, એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવતા નહીં. પાછું કહેતા, પૂર્વે રામકૃષ્ણ આદિ જે ભગવાનના અનંત અવતારો થયા છે તેનો અનંત અને અપાર મહિમા પ્રેમી ભક્તની જેમ કહેતા. મહારાજ ભક્તની રીતે બીજાને શીખવાડે છે, એટલા માટે અવતારોનો મહિમા, અવતારોના ચરિત્રનો મહિમા કહેતા. પોતે સર્વનું કારણ હોવા છતાં ક્યારેય પોતાની મહત્તાની વાતો કરતા નહીં. જુઓ, એ જ શ્રીહરિની, શ્રીહરિનું મહાન સામર્થ્ય છે. તેને જે બુદ્ધિશાળી માણસ હોય તે સમજી લેતા, કહેવાની જરૂર નહોતી. પણ જે કુબુદ્ધિ મનુષ્ય હોય તે ભલે કરોડો વર્ષ શ્રીહરિની સાથે રહે તો પણ તે તેમના સામર્થ્યને સમજી શકે નહીં. મોટાને ક્યારેય મોટા થવાની ઈચ્છા નથી હોતી. મોટા તો પોતાના સામર્થ્ય કરીને જ મહાન હોય છે. જેમ કસ્તુરીનો સુગંધ છુપાવ્યો છુપાતો નથી, તેમ મોટાનું સામર્થ્ય ક્યારેય ઢાંક્યું ઢંકાતું નથી. જે જે લોકો એક જ વાર આવીને શ્રીના દર્શન કરતા તો તેને તે મૂર્તિ ક્યારેય ભૂલાતી નહીં. આ બધામાં જે લોકો એટલે ભક્ત હોય તે, મુમુક્ષુ હોય તે, કુબુદ્ધિજીવ કરોડ વર્ષ સાથે રે છતાં ભગવાનના સામર્થ્યને સમજી શકતા નહીં. કોઈ બહુ સરસ લખ્યું છે, બડા બડાઈ ના કરે બડાન બોલે બોલ, બડા બડાઈ ના કરે બડાન બોલે બોલ, અને હીરા મુકશે ના કહે કે લાખ હમારા મોલ. હીરો ક્યારેય કહેવા નથી આવતો, હું લાખ રૂપિયાનો, હું 10 લાખનો, હું કરોડનો, 5 કરોડનો. મહાન વ્યક્તિ એની વાણીથી મહાન નથી, મહાન વ્યક્તિના સદગુણોથી મહાન છે. મહાન વ્યક્તિ એ પોતાના સ્વાર્થે કરીને મહાન નથી થતા, સામેના લોકોના અનુભવે કરીને મહાન થાય છે. મહારાજ પોતાનો મહિમા ક્યારેય નહોતા કહેતા, છતાં પણ જીવો એના મહિમાને સમજી જતા. મોટા મોટા સંતોના જીવનમાં પણ આવું જ હોય, પોતાનો મહિમા છુપાવે. સંત અને અસંતનો આટલો જ તફાવત લખવા જેવું છે. સંત અને અસંત આની વચ્ચેની આટલી જ ભેદરેખા. સંત પોતાનો પ્રભાવ છુપાવે અને સ્વભાવ દેખાડે, અને અસંત પોતાનો સ્વભાવ હોય એને છુપાવે અને પ્રભાવ, આપણો કંઈક પ્રભાવ પડવો જોઈએ, ઇમ્પ્રેશન પડવી જોઈએ, દેખાવું જોઈએ, વટ પડવો જોઈએ, વાહ વાહ થવી જોઈએ, દબદબો રહેવો જોઈએ, એનું ફોકસ પ્રભાવ ઉપર હોય. કહેવાય છે ને, જેનો સ્વભાવ સારો હોય એને પ્રભાવ પાડવાની જરૂર જ નથી.
એવા કેટલા દાખલા છે, એવા કેટલા દાખલા છે કે મોટા મોટા સદગુરુ સંતો, આજે આપણા પૂજ્યપાદ ગુરુજી જુઓ, આપણા મંડળના સારા સારા સંતો જુઓ, વિજ્ઞાન સ્વામી છે, બ્રહ્મસ્વરૂપ સ્વામી છે, મુનિસ્વામી છે, સુખસ્વામી છે, આપણા નિષ્કામ સ્વામી, શ્રીજી સ્વામી, સંતોની સાથે રહીએ ને ત્યારે ખ્યાલ આવે. હમણાં અમે ફ્લોરિડા ગયા ને, શ્રીજી સ્વામીના કીર્તન સાંભળવા માટે એવા બધા ગાંડા હરીશભાઈ કેવા થતા, બરાબર આ ગાઓ તમે, પેલું ગાઓ, પેલું ગાઓ, પેલું ગાઓ. પછી અમે કીધું કે આ સ્વામીના દરરોજ કીર્તન 7:30 થી 8 આવે, એમ દરરોજ આવે છે? હા દરરોજ આવે છે. લાયો બોલો, ઘર કી મુર્ગી દાલ, બરોબર. આપણા ડોક્ટર અમર ડેન્ટિસ્ટ શહીદ પરવેજ, બહુ સારા સિતારિસ્ટ, ઇન્ટરનેશનલ નામ છે એને, સિતારમાં બહુ રસ, શ્રીજી સ્વામી પાસે 6 મહિનાથી શીખે છે અને બહુ સારું સ્વામી શીખવાડે છે ને સિતાર. શહીદ પરવેજના પ્રોગ્રામમાં ગયા, VIP ટિકિટ $95 લીધી, કેમ સેકન્ડ કરવા મળે, જોડે ડિનર મળે. પછી ડિનરની પાર્ટીમાં ગયા, શેખ સાહેબની રિક્વેસ્ટ કરી, મારે એક લેસન તમારી પાસે લેવું છે, $100 થશે. $100 આપ્યા, એક લેસન લેવા ગયા, કલાકનું લેસન. પરવેજ સાહેબે તો સિતારને અડ્યા જ નહીં, નીરે રેગ રેગ ગમ એમ જ શીખવાડ્યું બધું. હવે આને તો કલાક ક્યાં ગયો ખબર ના પડી. અને અહીંયા આવીને કહે કે તમે તો યુ આર ટીચિંગ બેટર, તમે એના કરતાં સારું શીખવાડો છો. પણ ક્યારે ખબર પડી? બસો ખર્ચ્યા ને, એ ડેબો અડ્યો ને ત્યાર પછી ખબર પડી. કાકરા નથી ને તો હીરાની કિંમત પણ નથી, કાકરા છે ત્યારે જ હીરાની કિંમત સમજાય છે. ભગવાને દુઃખ એટલે જ મૂક્યું છે, દુઃખ જો ન હોત ને તો સુખનો મહિમા ન થાત. ઉનાળાની ગરમી ન હોત ને તો શિયાળો છે એ શું છે ખબર ન પડત. એટલા માટે અસંતને ઓળખવા, અસંતથી દૂર થવું અને અસંતથી ડરવું, આ બધા શાસ્ત્રનો રામચરિત માનસમાં પણ હોય, ભાગવતમાં પણ એ પણ હોય. એટલે તો ગુણાત્યાનંદ સ્વામી કહે, મહાન સાધુ મળે તેનો સંગ કરવો, બાકી ઉતરતાનો તો કરવો જ નહીં. આટલું જીવનમાં લખી રાખવું. મહારાજ મહિમા કહેતા નહીં, છતાં બુદ્ધિવાળા, છતાં મુમુક્ષુ જીવ, છતાં ભક્ત હૃદયના જીવ એ મહારાજનો મહિમા ઓળખી જતા. એકવાર દર્શન કરે મૂર્તિ ભૂલાતી નહીં, પછી તેના વિયોગને લીધે નિરંતર રડ્યા કરતા. શ્રીહરિની મહામનોહર મૂર્તિમાં તેને એવી અતિશય પ્રીતિ થઈ જતી, શ્રીહરિની જે સેવા કરતા તેનો જન્મ મરણરૂપ સંસાર ટળી જતો. શ્રીહરિ જ્યાં રાત રોકાતા ત્યાં અતિશય આનંદનું વાતાવરણ થઈ જતું, જેમ કૃષ્ણાવતારના સમયમાં ગોકુળમાં થતું તેની સમાન સુંદર શોભા પ્રગટ થઈ જતી. આસપાસના ગામે ગામના લોકો દેખતાની સાથે દોડીને વરણી પાસે આવતા, અત્યંત પ્રસન્ન મનથી પ્રેમભાવ રાખીને શ્રીહરિની પૂજા કરતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂર્વમાં શ્રીહરિ બદ્રિકાશ્રમ જવા માર્ગમાં ચાલતા થયા એ નામે 7મો તરંગ સમાપ્ત થયો.